નમસ્કાર, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. હું છું આપની સાથે ધરા. સમાચારો પર નજર કરીએ તો નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો સામે આવ્યો છે ત્યારે આપણી ચેનલ ઝી 24 કલાકને મોટી ખબર મળી રહી છે. પોલીસે બંને યુવતીઓને પોલીસે શોધવા તપાસ હાથ ધરી તો આશ્રમમાં રહીને પોલીસે યુવતીઓ સાથે વિડીયો કોલિંગથી વાતચીત કરી છે. આ માહિતી સમગ્ર સામે આવી છે. ઝી 24 કલાક પર આ માહિતી સામે આવી રહી છે. તો સાથે જ મોટી યુવતીની વિદેશમાં ત્રિનિદાદ હોવાનો ખુલાસો થયો છે. તો નંદિતા નામની બીજી યુવતીએ પોલીસને આપ્યું છે આશ્વાસન, જે કામની જવાબદારી સાથે નીકળીશું તે પૂર્ણ થશે અને અમદાવાદ આવી નિવેદન આપીશ તેવું જણાવવામાં આવ્યું છે. તો પોલીસ એફઆઈઆર નોંધ્યા પછીની તપાસ પ્રક્રિયા આગળ વધારી રહી છે. ઝી 24 કલાક પર સૌથી મોટી ખબર સામે આવી રહી છે. માતા પિતાએ નાની દીકરી ક્યાં છે તેની તપાસ ચાલુ છે. તો આશ્રમ વાળા વિડીયો કોલથી વાત કરાવે છે પણ કહેતા નથી કે પુત્રી ક્યાં છે. આ મામલે હજુ વધારે તપાસ ચલાવવામાં આવી રહી છે. નિત્યાનંદ ગોરખધંધા આશ્રમ મામલે ઝી 24 કલાક પર સૌથી મોટી ખબર. આશ્રમમાં અમદાવાદ પોલીસે યુવતીઓની શોધખોળ શરૂ કરી છે. તો પોલીસે એફઆઈઆર નોંધ્યા પછીની તપાસ પ્રક્રિયા આગળ વધારી છે. પોલીસ હજુ પણ તપાસ ચલાવી રહી છે. સંવાદદાતા આશકા જાની જોડાયા છે મારી સાથે. આશકા, જણાવશો ગોરખધંધા આશ્રમ મામલે હવે શું ખુલાસો થયો છે, હાલ શું અપડેટ મળી રહી છે? જી ચોક્કસ. ત્યારે હાલ જે વાત કરીએ તો તેના માતા પિતા અગાઉ કહેતા હતા કે બંને ગુમ થયેલી બાળકીઓ સાથે તેમને કોઈ સંપર્ક થતો નથી, પરંતુ ગઈકાલે જે હાથીજણના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની વિડીયો કોલિંગ દ્વારા વાતચીત કરવામાં આવી હતી અને ત્યાં તેમને અત્યારે વાતચીત મુજબ એવું જાણવા મળ્યું કે તેની મોટી દીકરી તે વિદેશમાં છે અને તેણે આશ્વાસન આપ્યું છે કે જ્યારે પરત ફરશે ત્યારે તે પોલીસને સંપર્ક સાધશે. જ્યારે બીજી દીકરી નંદિતા છે તે અત્યારે હાલ જે કામ જવાબદારી આશ્રમ તરફથી તેને સોંપવામાં આવી છે એ જવાબદારી પૂર્ણ કરી અને ત્યાર પછી તે કહી શકાય કે પોલીસ સ્ટેશન આવી અને પોતાનું નિવેદન નોંધાવશે. પણ અત્યારે હાલ આશ્રમ તરફથી સોંપવામાં આવેલી જવાબદારી બાદ તે પોતાનું નિવેદન નોંધાવશે તેવું પણ જણાવ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે હાલ પોલીસની ઉચ્ચ અધિકારીઓ પણ આશ્રમમાં પ્રવેશવા જઈ રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા અત્યારે હાલ આશ્રમમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલા પોલીસની ટીમને પણ સાથમાં રાખવામાં આવી છે. આશ્રમના જે એડવોકેટ છે નીતિન ગાંધી તે પણ અહીંયા અત્યારે હાલ હાજર છે અને સંચાલક સાથે વાત કરી રહ્યા છે. બીજી તરફ જે પીડિતાના માતા પિતા છે હાઈકોર્ટના શરણે જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં પોલીસ તે પીડિતાના માતા પિતા અને તેની નાની બહેન જે અત્યારે હાલ તેના માતા પિતા સાથે છે તેને લઈ અને અહીંયા આવશે અને પંચનામાની કાર્યવાહી શરૂ કરશે. ત્યાર પછી તે જે ફ્લેટમાં તેમને ગોદી રાખવામાં આવ્યા હતા ગેરકાયદેસર રીતે 3 સપ્તાહ સુધી જે પુષ્પક સિટીમાં આવેલો છે ત્યાં જઈને પણ પોલીસ બાળકોને સાથે લઈ જઈ અને પંચનામાની કાર્યવાહી કરશે. પરંતુ આ મોટો ખુલાસો છે કે બંને દીકરીઓ સાથે પોલીસે વાત કરી છે જેમાં મોટી દીકરી વિદેશ હોવાની વાત આવી છે બહાર અને નાની દીકરીએ આશ્વાસન આપ્યું છે કે જે તેને આશ્રમ તરફથી જે જવાબદારી સોંપવામાં આવી છે જવાબદારી પૂર્ણ થશે ત્યારબાદ તે પોલીસ સમક્ષ આવી અને પોતાનું નિવેદન નોંધાવશે. એટલે ફરિયાદ બાદ પોલીસે તે બંને દીકરીઓ સાથે સંપર્ક સાધ્યો છે અને બંને બાળકીઓનો વિડીયો કોલિંગમાં વાતચીત પણ કરી છે. જી બિલકુલ. તે આશકા, જે રીતે આપણે જણાવ્યું કે પોલીસ દ્વારા વાતચીત કરવામાં આવી છે વિડીયો કોલ મારફતે, પરંતુ આ વાત પણ અનેક સવાલો ઉભા કરી રહી છે કે પુત્રી અહીં હતી આશ્રમમાં તો ત્યાંથી વિદેશ કઈ રીતે પહોંચી, અનેક સવાલો થઈ રહ્યા છે. જે ચોક્કસ ત્યાં અનેક સવાલો થઈ રહ્યા છે કે જ્યારે બંને બાળકીઓ આશ્રમમાં હતી તો કઈ રીતે વિદેશ પહોંચી અને અન્ય બાળકી જે જવાબદારી સોંપવામાં આવી છે વાત કરે છે એ ક્યાં છે તેને તે સ્પષ્ટતા કરી નથી વિડીયો કોલિંગમાં. પરંતુ વિદેશ પહોંચેલી બાળકીની જો વાત કરવામાં આવે તો જ્યારે ગઈકાલે કરણી સેનાના કાર્યકરો આશ્રમમાં પ્રવેશ્યા હતા ત્યારની સાથે મીડિયા પણ પ્રવેશ્યું હતું અને આશ્રમના સંચાલક સાથે જ્યારે મીડિયાએ વાત કરી ત્યારે સવાલ કર્યો હતો કે નંદિતા ક્યાં છે, મોટી દીકરી ક્યાં છે, એવી પણ સવાલ કરવામાં આવ્યા હતા. પણ બંને વિશે આશ્રમના સંચાલક દ્વારા જવાબ આપવાનો યોગ્ય નથી તેવો જવાબ આપવામાં આવ્યો હતો અને બંને બાળકીઓ અહીંયા હતી પરંતુ અત્યારે અહીંયા નથી અને જો તેમનો સંપર્ક કરવો હોય તો તેમના માતા પિતા પાસે તેમનો નંબર છે તે કરી શકે છે. આશ્રમે આમાં ક્યાંય તેમને કોઈ રીતે છુપાવ્યા નથી, ગોદી નથી રાખ્યા તેવો જવાબ આશ્રમ દ્વારા આપવામાં આવ્યો. તો આશ્રમના જવાબ અને માતા પિતાની ફરિયાદ બંને એક સવાલ ઉભા કરી રહ્યા છે કે બંને દીકરીઓ જો એક દીકરી વિદેશ છે અને બીજી દીકરીને જે જવાબદારી સોંપવામાં આવી છે સ્થળ ક્યાં છે એ પણ એને જે વિડીયો કોલિંગ છે તેમાં કહ્યું નથી. એટલે બંને સવાલો છે કે દીકરીઓ ક્યાં છે, કેવી હાલતમાં છે અને કઈ કદાચ એમને કોઈ દબાણપૂર્વક આ વિડીયો કોલિંગમાં કોઈ વાત કરી અને આવો જવાબ આપ્યો હોય તેવો પણ એક સવાલ થઈ રહ્યો છે. બિલકુલ. થી આશકા જોડાયેલા રહેશો આપની પાસે તમામ. નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદ સર્જાયો છે અને આ વિવાદ હવે વધારે વકરી રહ્યો છે, અનેક ખુલાસા થતા ગયા છે.
બંને બાળકીઓ ક્યાં છે તે મામલે અનેક સવાલો હતા, પરંતુ હવે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી અને એફઆઈઆર પણ દર્જ કરવામાં આવી અને ત્યારબાદ તપાસ કરતા જાણકારી મળી છે. વિડીયો કોલ મારફતે પોલીસ દ્વારા વાતચીત કરી છે. તો અમદાવાદ પોલીસે સાયબર સેલની પણ મદદ લીધી છે. જી હા, મહત્વની ખબર હાલ સામે આવી રહી છે. ઝી ચોવીસ કલાક પર વધુ એક મહત્વની ખબર. ઝી ચોવીસ કલાક પર નિત્યાનંદ આશ્રમની ત્રીજી આ મોટી ખબર સામે આવી રહી છે. અમદાવાદ પોલીસે સાયબર સેલની મદદ લીધી છે. ઉલ્લેખનીય છે કે બંને દીકરીઓ ક્યાં છે તે આઈપી એડ્રેસથી જાણવાની કોશિશ કરવામાં આવી છે. સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. ઝી ચોવીસ કલાક પર ત્રીજી સૌથી મોટી ખબર અમે આપની સમક્ષ રાખી રહ્યા છીએ. બંને દીકરીઓ ક્યાં છે તે આઈપી એડ્રેસથી જાણકારી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.